फरी एक वार शुक्रवार, फरी एक वार नवी वार्ता। मने खबर छे तमे बद्धा हवे आ वार्तानी राह जोता थई गया छो। केटला बधा ईमेल्स आवे छे अमारा सुधी, तमे अवनवा अंत लखीने मोकलो छो। साचू कहू तो मने पण नथी सूझता एवा अंत आवे छे तमारा तरफथी मारी वार्तानो। पण छतां जेनो लखेलो अंत मारा लखेला अंत साथे सौथी वधु मैच करतो हशे એ બનશે વિજેતા, અને દર અઠવાડિયે અમે આપીશું ત્રણ ઇનામ। તો ચાલો આજની વાર્તા। રમેશભાઈ અને મંજુલાબેનનું જીવન ખૂબ સુખી હતું, એમને કોઈ પ્રશ્ન નહોતો। મંજુલાબેન એમ એ ઇંગ્લિશ ભણેલા, પણ રમેશભાઈની ઈચ્છા નહોતી એટલે એમણે ક્યારેય નોકરી ન કરી। રમેશભાઈ અને એમની વચ્ચે અજબ જેવો તાલમેલ, અડોશી પડોશી મિત્રો સગા બધા જ કે કે 40 વર્ષનું લગ્ન જીવન અને છતાં આટલી બધી સમજદારી। રમેશભાઈ નાવા જાય એ પહેલા ટોવેલ બાથરૂમમાં હોય, રમેશભાઈ ઓફિસ જવા નીકળે એ પહેલા ટિફિન ટેબલ પર હોય। એમને શું ભાવશે, એ શું ખાશે, એમને શું ગમશે ને શું નહીં ગમે, બધો ખ્યાલ મંજુલાબેને આખી જિંદગી રાખ્યો। કોઈ પૂછે તો મંજુલાબેન કહેતા, એમાં શું, પતિ પત્ની વચ્ચે આટલી સમજણ તો હોવી જોઈએ। હું એમને માટે જે કંઈ કરું છું એ મારી ઈચ્છાથી કરું છું, એમણે કોઈ દિવસ ફરજ નથી પાડી। વીતતા દિવસો સાથે એક એવી સમસ્યા આવીને ઉભી રહી જે બંને કોઈ દિવસ નહોતી વિચારી। મંજુલાબેન અને રમેશભાઈની દીકરી નિકિતા અમેરિકામાં રહેતી હતી, એના લગ્ન થઈ ચૂક્યા હતા। નિકિતાએ એક દિવસ ફોન કરીને કહ્યું કે એ ડિવોર્સ લેવા માંગે છે। રમેશભાઈએ ફોન ઉપર જ કહી દીધું, આપણી સાત પેઢીમાં કોઈએ ક્યારેય ડિવોર્સ લીધા નથી, એ વિચાર પણ નહીં કરવાનો। મંજુલાબેને રમેશભાઈને સમજાવ્યા, એને પૂછો તો ખરા શું થયું છે। રમેશભાઈએ કમને દીકરીને પ્રશ્ન પૂછ્યો, શું થયું છે? નિકિતાએ સમજાવ્યું, છેલ્લા 5 વર્ષથી એનો વર જય પુષ્કળ શરાબ પીતો હતો, ક્યારેક એના પર હાથ પણ ઉપાડતો હતો, નિકિતાના બધા જ પૈસા વાપરી નાખે। 5 વર્ષમાં ક્યારેક એ બદલાશે એવી આશાએ નિકિતાએ આ લગ્ન ખેંચ્યા, પણ હવે પરિસ્થિતિ એવી હતી કે નિકિતા જય સાથે રહી શકે એમ નહોતી। એક દિવસ જય પોતાની આફ્રિકન ગર્લફ્રેન્ડ લઈને ઘરમાં આવી ગયો, હવે તો હદ થઈ ગઈ। નિકિતાએ નક્કી કરી લીધું કે મારે ડિવોર્સ જોઈએ છે। એણે અત્યાર સુધી પોતાના માતા પિતાને કદી ફરિયાદ નહોતી કરી, આજે એણે સ્પષ્ટ ભાષામાં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું જય સાથે રહી શકું એમ નથી। સામે રમેશભાઈએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, ડિવોર્સ લેવાના નથી, જે હોય પડ્યુંપાનું નિભાવવાનું છે। મંજુલાબેન અને રમેશભાઈ રાત્રે વાત કરવા બેઠા, મંજુલાબેને ધીમેથી વાત કાઢી અને રમેશભાઈને કહ્યું, એ દુખી છે, એને સમસ્યાઓ છે, તમારે સહેજ સમજવું જોઈએ, ક્યાં સુધી ખેંચે? રમેશભાઈએ તોછડાઈથી કડક અવાજે કહી દીધું, જો સાંભળી લે, જો તું એનો પક્ષ લઈશ તો તારે પતિ અને દીકરી વચ્ચે પસંદગી કરવી પડશે। મંજુલાબેનને બહુ દુઃખ થયું, એમણે આખી જિંદગી રમેશભાઈનો પડ્યો બોલ ઉપાડ્યો હતો, એમને કદી જરાય દુઃખ થાય કે ન ગમે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ જ નહોતું થયું ઘરમાં। અને આજે પહેલી વાર મંજુલાબેન કંઈ કહી રહ્યા હતા ત્યારે રમેશભાઈ સાંભળવા પણ તૈયાર નહોતા। લગભગ દરેક સામાન્ય ભારતીય ગૃહિણીની આ જ ફરિયાદ છે, એ પોતાનું આખું જીવન પોતાના પતિની મરજી પ્રમાણે જીવી નાખે છે, એને શું ગમશે એને શું નહીં ગમે એનો વિચાર કરે છે, અને જ્યારે એકવાર એ પોતાની ઈચ્છા રજૂ કરે છે અથવા એને શું ગમે છે એની વાત કરે છે ત્યારે એને સ્વાર્થી કહેવામાં આવે છે। વેલ, થોડા સ્વાર્થી થવું જોઈએ કે ન થવું જોઈએ એવો મારો સવાલ છે। એક બહુ જ સુંદર વાત મેં ક્યાંક વાંચી હતી, એક પત્ની, એક સ્ત્રી, એક વ્યક્તિ કદાચ સ્વાર્થી ન હોઈ શકે, પણ એક માં જ્યારે માં બને છે ને ત્યારે પોતાના સંતાન વિશે સ્વાર્થી થઈ જાય છે, થવું પણ જોઈએ। રમેશભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે નિકિતાને ડિવોર્સ લેવાની હું રજા નહીં આપું,
ને ડિવોર્સ લે તો અહીંયા તો આવવાનું જ નથી. એમણે મંજુલાબેનને નોટિસ આપી દીધી કે તારે પતિ અને દીકરી વચ્ચે પસંદગી કરવી પડશે. મંજુલાબેન આખરે માં હતા. એમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં, ચોખ્ખા શબ્દોમાં એકદમ ક્લિયરલી રમેશભાઈને કહી દીધું, જો તમે મને ફરજ પાડશો તો પત્ની અને માં વચ્ચે ચોક્કસ માં જીતશે, હું મારી દીકરીને દુઃખી નહીં જ થવા દઉં. રમેશભાઈએ એના પર આક્ષેપ કર્યો, આટલા વર્ષના લગ્ન જીવન પછી તું સ્વાર્થી થઈને વિચારે છે. મંજુલાબેને શાંતિથી અત્યંત સ્નેહપૂર્વક જવાબ આપ્યો, ભલે એમ તો એમ, માણસે થોડા સ્વાર્થી પણ થવું જ જોઈએ. હું પણ એવું માનું છું, જ્યારે લાગણીનો પ્રશ્ન હોય, ઇમોશનની વાત હોય, આપણા પ્રિયજન કે સ્વજનનો વિચાર કરીએ, ત્યારે થોડા સ્વાર્થી ચોક્કસ થવું, કારણ કે લાગણીમાં કોઈ માગણી નથી હોતી, માત્ર આપતા શીખવે છે. Spice up zindagi.